નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર બે પરમાણુનું બંધારણ એમાં આપણે આજે જે કોયડાના જે દાખલાઓ છે એની ચર્ચા કરીએ બોહોરનો નમૂનો જે આપણે ભણી ગયા બોહોરના નમૂનાની અભિધારણાઓ બરાબર નમૂનો એના આધારિત હવે આ દાખલાઓ છે તોમાં સૌ પ્રથમ કોયડા નંબર આપણને કહે છે બે પોઈન્ટ દસ હવે કોયડામાં શું કહે છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાંથી એન બરાબર પાંચથી એન બરાબર બે કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતાં ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો હાઇડ્રોજન પરમાણુ માટે તમને કહે છે ક્યાંથી શરૂ થાય છે પાંચમી કક્ષાથી શરૂ થાય છે અને બીજી કક્ષા સુધી થાય છે એમ પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે છે એટલે આવું હોય ધારો કેન્દ્ર હોય આ પહેલી કક્ષા હોય આ બીજી કક્ષા હોય આ ત્રીજી કક્ષા હોય આ ચોથી કક્ષા હોય અને આ પાંચમી કક્ષા હોય તો આ પાંચમી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે એ ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી આ બીજી કક્ષામાં આવે છે આ બીજી કક્ષામાં ફરે છે શરૂઆતની કક્ષા કઈ થઈ શરૂઆતની કક્ષા તો પાંચમી કક્ષા છે એ શરૂઆતની કક્ષા થાય આઈ ઇનિશિયલ એન આઈ ઇલેક્ટ્રોન ક્યાં ઊભો રહે છે કઈ કક્ષામાં અંતિમ આવે છે તો કે બીજી કક્ષામાં એટલે એન એફ ફાઇનલ કક્ષા કઈ છે બીજા નંબરની કક્ષા છે હવે જો બીજા નંબરની કક્ષાએ ઇલેક્ટ્રોન ઊભો રહે છે મતલબ શું થયો તો કે એ જે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે વર્ણપટ ભેણા તમે યાદ કરો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષા સુધી ઊભો રહેતો હોય તો એ બામર શ્રેણી હોય પહેલી શ્રેણી લાઇમન જેમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવીને ઊભો રહે બીજી બામર શ્રેણી જ્યાં બીજી કક્ષામાં આવીને ઊભો રહે ત્રીજી બરોબર પાશ્ચન શ્રેણી બ્રેકર શ્રેણી ફૂન શ્રેણી તેમાંથી આ બામર શ્રેણી છે બરાબર અને બામર શ્રેણીમાં તમને વર્ણપટ મળશે તો હવે એ પાંચમી કક્ષાથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવીને ઊભો રહે છે તો એના માટે મારે શું ગણવાનું છે આવૃત્તિ અને તરંગ લંબાઈ તો આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણવા માટે જો તરંગ લંબાઈ ગણવી હોય તો મારી પાસે આવૃત્તિ હોવી જોઈએ અને આવૃત્તિ ગણવી હોય તો મારી પાસે ઉર્જા હોવી જોઈએ કારણ કે આપણે જે સૂત્રો ભણી ગયા બરાબર બોહર આવૃત્તિ નિયમ મળવું સૂત્ર એમાં ઉર્જાનો ઉપયોગ થતો તો ન્યૂ બરાબર ડેલ્ટા ઇ તો ઊર્જા હોવી જોઈએ કક્ષક આ બે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો તફાવત છે હોવો જોઈએ તો એ બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત સૌ પ્રથમ મેળવીએ ડેલ્ટા ઈ બરાબર માઇનસ આર એચ વન અપોન માઇનસ વન સ્ક્વેર આ સૂત્ર આપણી પાસે હતું ડેલ્ટા ઇ બરાબર આર એચ ઇન્ટુ વન માઇનસ વન આર એચ એટલે બર્ગરનો ચાલક કિંમત કેટલી છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા ઘાત ઇન્ટુ એકના છેદમાં એનઆઈ આ એટલે એન આઈ એટલે પાંચમું કોના છે તો એકના છેદમાં પાંચનો વર્ગ માઇનસ એકના છેદમાં બેનો વર્ગ હવે આ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ને માઇનસ અઢારઘા એકના છેદમાં પાંચનો વર્ગ છે પાંચનો વર્ગ થાય એકના છેદમાં પચીસ માઇનસ એકના છેદમાં બેનો વર્ગ છે એટલે બેનો વર્ગ ચાર તો એકના છેદમાં ચાર બરાબર હવે આનું સાદુરૂપ આપશું આપણે તો બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ને એકના છેદમાં પચીસ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થશે ભાગાકાર કરો એટલે માઇનસ એકના છેદમાં ચાર એટલે કેટલું થશે ઝીરો પોઈન્ટ થશે તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર માઇનસ ઝીરો પોઈન્ટ કરશો એટલે આવશે માઇનસ ઝીરો પોઈન્ટ એકવીસ આવશે અને આગળ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસને અઢાર તો એમ જ હવે બેનો ગુણાકાર કરો ગુણાકાર કરી અને સાદુ રૂપ આપશો માઇનસ જીરો એકવીસ ગુણ્યા બે અઢાર કરશો એટલે ઝીરો તમને પિસ્તાલીસ આઠ મળશે પણ એક પોઈન્ટ આપણે જમણી બાજુ જઈએ એટલે ઘાત ઘટાડીએ એક તો કેટલો આવશે માઇનસ ચાર પોઈન્ટ અઠ્ઠાવન ગુણ્યા દસને માઇનસ ઓગણીસ ઘાત જો લાવશે બરાબર સાદારો પાપોલે ખ્યાલ આવશે હવે આ એ મૂલ્ય માઇનસ મેળવ્યું છે ઊર્જાનું મૂલ્ય માઇનસ એનો મતલબ શું થાય હવે ઉર્જા તો કોઈ દિવસ માઇનસ હોય નહીં પણ આ એ માઇનસ શું દર્શાવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચે આવે છે એટલે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે શું કરે છે ઉત્સર્જન કરે છે અને એટલા માટે એ નિશાની માઇનસ છે માઇનસ નિશાને શું દર્શાવે છે કે ભાઈ આ સંક્રાંતિ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન થાય છે જો ઉર્જાનું શોષણ થતું હોય તો નિશાની પ્લસ દર્શાવી આપણે પણ એ માઇનસ છેનો મતલબ ઉર્જાનું ઉત્સર્જન થાય છે બાકી મૂલ્ય તો ધન જ હોય ઊર્જાનું બરાબર એ ઊર્જા મળી કે તમને પાંચમી કક્ષાથી બીજી કક્ષામાં આવે છે એટલે એ પાંચમી કક્ષાને બીજી કક્ષા વચ્ચેનો તફાવત મળી ગયો ઉર્જાનો હવે આપણે અભિધારણામાં ભણાતા બહોરની અભિધારણામાં આવૃત્તિ નિયમ નિયમ બરાબર લેલ કે ઈ બાય એચ સૂત્ર તો આવૃત્તિ મેળવવા માટેનો ન્યૂ બરાબર ડેલ્ટા ઇના છેદમાં એચ એ સૂત્ર હતું બરાબર હવે મા કિંમત મૂકો ડેલ્ટા ઈ ઊર્જા કેટલી આપણને મળી છે ચાર પોઈન્ટ અઠ્ઠાવન જો માઇનસ નથી લખતા હવે કારણ કે ઊર્જા તો હંમેશા ધન જ હોય એ માઇનસ એટલે ઉત્સર્જન દર્શાવે છે ખાલી એટલે ડેલ્ટા ઈ એટલે ચાર પોઈન્ટ અઠ્ઠાવન ગુણ્યા દસ ને ઓગણીસ ઘાત છેદમાં એચ પ્લાંકનો ચલાંક છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત ઝૂલ ઇન્ટુ સેકન્ડ આ ઝૂલ ઝૂલ કેન્સલ કરો ચાર પોઈન્ટ છ છસો છવ્વીસ કરશો બરાબર સાદુરૂપ આપશો માઇનસ ચોત્રીસ ઉપર પ્લસ ચોત્રીસ કરી નાખો સાદુ રૂપ જવાબ તમને મળશે છ પોઈન્ટ એકાણું ગુણ્યા દસની ચૌદ ઘાત સેકન્ડ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ કયો અથવા હર્ડ્સ કહો તો તમને આવૃત્તિ મળી છ પોઈન્ટ એકાણું ગુણ્યા દસની ચૌદ ઘાત હર્ટ્સ હવે આવૃત્તિ મળી ગઈ તો આવૃત્તિ ઉપરથી હવે શું ગોતીશું આપણે તરંગ લંબાઈ તરંગ લંબાઈ માટે આપણી પાસે સૂત્ર ખબર જ છે આપણને સી બરાબર ન્યૂ લેમડા સૂત્ર આપણી પાસે હતું સી બરાબર ન્યૂ લીમડાના લેમડાને કરતા બનાવો લેમડા કરતાં બનાવો એટલે આ ન્યૂ છેદમાં આવી જાય તો લેમડા બરાબર સીના છેદમાં ન્યુ આ સૂત્ર થઈ ગયું લેમડા બરાબર સી બાય ન્યૂ સી પ્રકાશને ઝડપ ત્રણ ગુણ્યા દસને આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ થાય છેદમાં ન્યૂ આવૃત્તિ કેટલી મળી તમને છ પોઈન્ટ એકાણું ગુણ્યા દસની ચૌદ ઘાત સેકન્ડ ઇન્વર્સ

એક બે અને ત્રણ પોઈન્ટ એટલે ચારસો ચોત્રીસ પોઈન્ટ એક ગુણ્યા ત્રણ પોટી બાજુ જ આવશે એટલે ત્રણ ઘાત ઘટશે બરાબર ત્રણ ઘાત ઘટાડો જોઈએ એટલે માઇનસ છ છે તો કેટલી થઈ જાય માઇનસ નવ થઈ જાય બરાબર તો ચારસો ચોત્રીસ પોઈન્ટ એક માઇનસ નવ મીટર અને માઇનસ ઘાત મીટર એટલે શું કહેવાય નેનોમીટર કહેવાય તો તરંગ લંબાઈ તમને કેટલી મળી ચારસો ચોત્રીસ પોઈન્ટ એક નેનોમીટર બરાબર પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થયા તર આ વિકિરણ એ વિકિરણની તરંગ લંબાઈ કેટલી છે ચારસો ચોત્રીસ પોઈન્ટ એક નેનો મીટર બરાબર એ આખો કોયડા નંબર બે પોઈન્ટ દસ ત્યાર પછી છે કોયડા નંબર બે પોઈન્ટ અગિયાર હવે કોયડા નંબર બે પોઈન્ટ અગિયારમાં આપણને શું કહે છે કે ભાઈ હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે હિલિયમ પ્લસ આયન તમને આપ્યો છે એચ પ્લસ પરમાણુ ક્રમાંક બે ઇલેક્ટ્રોન બે હોય પણ એચ ઇ પ્લસ છે મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો છે એક જ ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન હોય એટલે હાઇડ્રોજન જેવો જ થઈ ગયો તો એના માટે તમારે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા પ્રથમ કક્ષા એકની જ તમને ઉર્જા ગણવાની કીધી છે બરાબર તો પ્રથમ કક્ષાની ઉર્જા ગણવી મારે તો બોહરના નિયમોમાં આવી ગયું કક્ષાની ઉર્જા ઉર્જા ગણવા માટેનું સૂત્ર બરાબર માઇનસ આર એચ ઇન્ટુ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર

બેનો વર્ગ ચાર થાય છેદમાં એકનો વર્ગ એક બરાબર કરો બેનો ગુણાકાર માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા ચાર કરશો એટલે કેટલો આવશે તો કે માઇનસ આઠ પોઈન્ટ બોતેર અને ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત એમના છેદમાં એક લખવાની જરૂર નથી ઝૂલ તો તમને આ પ્રથમ કક્ષાની ઉર્જા મળી ગઈ પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા માઇનસ આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત ઝૂલ બરાબર અહીં તમને પ્રથમ કક્ષા એકની જ કીધી છે આ દાખલામાં તમને સંક્રાંતિ દરમિયાન ઉર્જાનો તફાવત ગોતવાનો હતો અહીંયા માત્ર તમને પહેલી કક્ષા જ કીધું એટલે આ સૂત્રો મૂકવું આપણે હવે ત્રિજ્યા ગોતવી કક્ષાની ત્રિજ્યા તો ત્રિજ્યા માટેનું સૂત્ર આપણને ખબર છે બરાબર હાઇડ્રોજન જેવા પરમાણુઓ બીજા હોય અહીંયાનો હોય એના માટે ત્રીજાનું સૂત્ર શું તો કે એન સ્ક્વેર ઇન્ટુ એ ઝીરો બાય ઝેડ જ્યાં એ ઝીરો એટલે બાવન નવ પાઇકોમીટર થાય બાવન પોઈન્ટ પાઇકોમીટર એટલે દસને માઇનસ મીટર લખાય તો બાવન પોઈન્ટ નવ ગુણ્યા દસને માઇનસ બારઘાત મીટર મારે ફેરવવું છે તો હું શું કરીશ ત્રણ પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું એટલે ઘાત વધે ત્રણ પોઈન્ટ બાજુ ખરશું તો એક બે આગળ એક ઝીરો હજી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો ઓગણત્રીસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ ઘાત વૈધિ વૈધિ એટલે ત્રણ આમાંથી બાદ કરો એટલે નવઘાત થઈ ગઈ બરાબર તો દસની માઇનસ નવઘાત મીટર અને દસની માઇનસ નવઘાત મીટર એટલે નેનો મીટર કહેવાય તો એ ઝીરોની કિંમત કેટલી મળી મને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો ઓગણત્રીસ નેનો મીટર નેનો મીટરમાં મેળવવો તો ચાલે પાકો મીટર રાખો તો ચાલશે હા એન કક્ષા કેટલા છે તો કક્ષા તો પહેલી જ છે એન એટલે એકનો વર્ગ એ ઝીરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો ઓગણત્રીસ નેનોમીટર છેદમાં ઝેડ પરમાણુ ક્રમાંક બે આ બેનો ભાગાકાર એકનો વર્ગ તો એક જ થવાનો છે ગુણાકારમાં છે તોય એનાથી કંઈ ફેર નહીં પડે બેનો ભાગાકાર કરો ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાલીસ નેનોમીટર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો છવ્વીસ પિસ્તાળીસ નેનોમીટર અથવા રાખવું હોય તો કેટલો આવશે છવ્વીસ તો તમને હિલિયમ પ્લસ આયન માટે પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને એની ઊર્જા બે મળી ગયું બરાબર આ બે દાખલા છે શાંતિથી જોઈ લો સમજી લો અને સ્ક્રીનશોટ લઈ લો